ગુડ મોર્નિંગ બાળકો, વેલકમ ધોરણ પહેલું. આજે આપણે સામાન્ય જ્ઞાન વિશે જોઈશું. સામાન્ય જ્ઞાનમાં પાઠ 23મો અને પેજ નંબર છે 48. પાઠનું નામ છે આપણા તહેવારો. હવે આપણે જોઈએ કે આપણે ઘણા બધા વર્ષ દરમિયાન તહેવારો ઉજવીએ છીએ, તો સૌથી પહેલાં આપણે એની સૂચના વાંચી લઈએ. અહીં કેટલાક તહેવારોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. તો અહીંયા તમને આ ઓરેન્જ કલરનું બોક્સ આપેલું છે જેમાં તહેવારોના નામ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો તહેવાર છે. તો પહેલો તહેવાર છે એમાં ફટાકડા ફોડીએ છીએ. તો સામાન્ય છે કે આપણે ફટાકડા કયા તહેવારમાં ફોડીએ છીએ? સરસ, દિવાળીમાં. તો આપણે અહીંયા નીચે જે લાઈન આપેલી છે ત્યાં આપણે અહીંથી જોઈને લખશું દિવાળી. એના પછી બીજું ચિત્ર છે જેમાં આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ, ગરબા રમીએ છીએ. તો એ ગરબાનો તહેવાર એટલે કે નવરાત્રિ. એના પછી ત્રીજું છે કે જેમાં પહેલાં ત્રીજામાં બે ચિત્રો છે, એમાં પહેલું ચિત્ર છે કે હોળી માતા પ્રગટાવેલા છે, બધા એની પ્રદક્ષિણા કરે છે. અને બીજા ચિત્રમાં આપણે રંગોથી પિચકારીથી રમીએ છીએ. તો આ ચિત્ર છે હોળી ધૂળેટીના તહેવારનું. એના પછી ચોથું ચિત્ર છે કે જેમાં મુસ્લિમ ભાઈ બહેનો છે એ હજરત મહમ્મદ પૈગંબરના જન્મ દિવસે મસ્જિદમાં બધા ભેગા થઈએ છે, એકબીજાને ગળે મળીને ખૂબ જ એકબીજાને અભિનંદન આપે છે જન્મદિવસના. તો એ તહેવારને શું કહેવાય છે? તો કે એ તહેવારને ઈદે મિલાદ કહેવાય છે. એના પછીનું પાંચમું ચિત્ર છે તો કે આપણે મટકી બાંધીએ છીએ, કૃષ્ણ જન્મનો ઉત્સવ કરીએ છીએ. તો એ તહેવારને શું કહેવાય છે? માખણ ભરેલી મટકી છે એને આપણે પિરામિડ દ્વારા ઉપરથી ફોડીએ છીએ. તો એ તહેવાર છે એને આપણે કહીએ છીએ જન્માષ્ટમી, જે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે ઉજવીએ છીએ. એના પછી છે ત્રણ પૂતળા આપેલા છે એને આપણે દહન કરીએ છીએ. તો એ છે નવરાત્રિ પછીનો 10મો દિવસ એટલે કે દશેરા. એટલે આ તહેવાર છે એ અધર્મ પર ધર્મનો વિજય થયો એનું પ્રતીક છે. તો એને કહેવાય છે દશેરા. એના પછી છે આપણે અગાશીમાં હોઈએ, પતંગો ચગાવીએ છીએ, શેરડી ખાઈએ, ઊંધિયું ખાઈએ, ચીકી ખાઈએ છીએ. તો એ તહેવારને આપણે કયો કહીએ છીએ? પતંગથી આખું આકાશ રંગબેરંગી દેખાય છે તો એને કહેવાય આપણે ઉત્તરાયણ. એના પછી છે કે આપણે ધ્વજવંદન કરીએ છીએ. દિલ્હીમાં તો બહુ મોટો પરેડ શો યોજવામાં આવે છે તો એ તહેવારને ધ્વજવંદનના દિવસને શું કહેવાય છે? તો આપણે કહીએ છીએ એને સ્વતંત્રતા દિવસ. એના પછી છે ગણેશજીની મૂર્તિ દેખાય છે, સામે બધા ફ્રૂટ્સ છે, થાળ ધરાવેલા છે, પૂજા અર્ચના કરીએ છીએ. તો આને ગણપતિના તહેવારને આપણે શું કહીએ છીએ? તો કે ગણેશ ચતુર્થી. એના પછીના સામેના પેજ ઉપર એટલે કે 49 નંબરના પેજ ઉપર આપણને ક્રિસમસ ટ્રી દેખાય છે, સાંતાક્લોઝ દેખાય છે, અને અહીંયા ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો હોય એવું ચિત્ર પણ છે. કે એટલે કે આ તહેવાર છે નાતાલનો. ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસના તહેવારને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. એના પછીનો સરસ મજાના બે ભાઈ બહેન આપેલા છે. બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે, એની આરતી ઉતારે છે. તો એ તહેવાર આપણે કઈ રીતે ઉજવીએ છીએ એ તમને મેં સમજાવ્યું. તો કે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવારને આપણે શું કહીએ છીએ? રક્ષાબંધન. એના પછી છેલ્લું 12મું ચિત્ર છે જેમાં રામ ભગવાનની મૂર્તિ છે, માણસો આજુબાજુમાં છે, ખૂબ જ ધજા પતાકા લગાવેલા છે અને ધામધૂમથી ઉજવે છે. તો કે શ્રીરામના જન્મદિવસને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. તો હવે આ આપણે તહેવારો જોયા, હવેનું સ્વાધ્યાય જોઈ લઈએ. નીચે આપેલા તહેવારોનું નામ બોક્સમાંથી પસંદ કરી લખો. અહીંયા તમને બોક્સમાં નામ આપેલું છે તહેવારોનું, અહીંયા તેના સેન્ટ વાક્યો આપેલા છે. સૌથી પહેલું છે ઝંડો ફરકાવવાનો તહેવાર. તો અહીંથી આપણે જોઈએ ઝંડો ફરકાવવાનો તહેવાર કયો હતો? આ તો એને આપણે શું લખ્યું છે? સ્વતંત્રતા દિવસ. બીજો છે રંગોનો તહેવાર, એટલે કે અહીંયા આપણે હોળી પ્રગટાવીને રંગોથી રહીમાં, તો એનું નામ છે હોળી ધૂળેટી, જે અહીંથી આપણે જોઈને લખવાનું છે. એના પછી રાસગરબાનો તહેવાર એટલે કે નવરાત્રિ. સ્વચ્છતા અને રોશનીનો તહેવાર એટલે કે દિવાળી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન. અહીંયા આટલા મેં તમને લખીને સમજાવી દીધા છે. અહીંથી જ આ પેજમાંથી જોઈને તમારે આ બાકીના તમારે જાતે કરવાની કોશિશ કરવાની છે. એના પછી આપણે પેજ ફેરવીશું. પાઠ છે 24મો, સાચું નામ શોધો. અહીં આપેલા ચિત્રો જુઓ, દરેક ચિત્ર ઓળખી તેના નામ સામે સાચાની નિશાની
કરો. તો પહેલું છે, આ શેનું ચિત્ર છે બાળકો? તો આપણે જોઈ શકીએ છીએ કે આને શું કહેવાય, ચકલી. તો અહીંયા તમને ત્રણ નામ આપેલા છે, ચકલી, કાબર અને કાગડો. તો આપણી ચકલી જ્યાં છે એની સામે પીળા કલરના બોક્સમાં સાચાની રાઈટની નિશાની કરીશું. એના પછી બીજું ચિત્ર છે, ગુલાબ, કમળ કે ગલગોટો. તો શેનું ચિત્ર છે બાળકો, કમળનું. સરસ. તો કમળ સામે આપણે રાઈટ કરીશું. ત્રીજું ચિત્ર છે, નારંગી, તરબૂચ કે દાડમ. તો આપણને દેખાય છે કે આ દાડમનું ચિત્ર છે, તો દાડમમાં આપણે રાઈટ કરીશું. એના પછી છે શિયાળ, હરણ અને ચિત્તો. તો શેનું ચિત્ર છે, હરણનું. તો એની સામે રાઈટ કરીશું. એના પછી છે તરાપો, હોડી અને વાહણ. તો વાહણ છે આ, તો આપણે વાહણમાં રાઈટ કરીશું. એના પછી વ્હાઈટ કલરનું આ ચિત્ર છે, એમાં ઈંડું, દડો કે લખોટી. તો આને આપણે શું કહીશું, ઈંડું. તો ઈંડાની સામે આપણે રાઈટની નિશાની કરીશું. એના પછી છે એક લેડીઝનું ચિત્ર બતાવેલું છે, તો કે એને રાજા કહેવાય, રાણી કહેવાય કે રાજકુમારી. તો આ શેનું ચિત્ર છે, રાણીનું. તો આપણે રાણીના બોક્સમાં રાઈટ કરીશું. એના પછી આઠમું ચિત્ર છે, ચોરસ, ત્રિકોણ કે પતંગ. તો આપણને ચોખ્ખું દેખાય છે કે આ પતંગનું ચિત્ર છે, તો આપણે પતંગ સામે રાઈટ કરીશું. એના પછી છે વરુ, રીંછ કે ઘેટું. તો આ ચિત્ર છે એ રીંછનું છે, તો આપણે રીંછમાં રાઈટ કરીશું. એના પછી છે માછલી, કાચબો અને મગર. તો આપણે એને મગરમાં રાઈટ કરીશું. એના પછી છેલ્લું અગિયારમું ચિત્ર છે, ઘડિયાળ, મોબાઈલ ફોન કે કેલેન્ડર. તો અહીંયા આપણને ઘડિયાળનું ચિત્ર આપેલું છે, કાંટા આપેલા છે, તો આપણે ઘડિયાળમાં જ રાઈટ કરીશું. એના પછી છે બંદૂક, તીર, બંદૂક અને પિસ્તોલ. તો બંદૂકનું ચિત્ર આપેલું છે, તો આપણે બંદૂકમાં રાઈટ કરીશું. આમે આપણે સામાન્ય જ્ઞાનનો 23મો અને 24મો પાઠ જોયો બાળકો. આમાં જો તમને કાંઈ ન સમજાય, કાંઈ મુશ્કેલી આવે, તો હું તમને PDF મોકલી દઈશ, એમાંથી તમે જોઈને લખી શકો છો. થેન્ક યુ.